એવી સેવાની આ દિવ્ય ધૂન ચાલી રહી છે. કોઈ જગ્યાએ ચૂનો પીલાય, કોઈ જગ્યાએ ઈંટો પડાય છે, કોઈ ભક્તો પથ્થરો ઘડી રહ્યા છે, લુહાર ભક્તો લોઢા ઘડી રહ્યા છે, કોઈ કોઈ તો ગાડા ભરી ભરીને ચૂનો લાવે છે, ઈંટો લાવે છે, અને આમ આમથી આમ ગાડા જાય. ઓ બિહારી લાલજી મહારાજ કહે, રસ્તે જનારા જન એહ ઠામે જોઈ જોઈ અચરજ પામે. આમ વડતાલની વાટેથી કોઈ પસાર થાય તો આંખો પોળી થઈ જાય. જોઈ કોઈ કહે એ અઠામ રામ સેતુ રચી હશે આમ. એ ભગવાન રામચંદ્રજી એ વાંદરા પાસે જે રામ સેતુ રચાયો, આપણે એના દર્શન નથી કર્યા, પણ કદાચ આવી જ રીતે ભગવાને રામ સેતુ રચાયો હશે. કેવી સેવાઓ ચાલે છે. ચાલ તું હતો ત્યાં કર ખાનો, ચાલ તું ચાલે છે, પણ સાથે સાથે મંત્ર યજ્ઞ પણ ચાલતો હોય ને એવું બધાને લાગે છે. જૂથમાં સેવા કરતા હોય સંતો હરિભક્તોના અલગ અલગ જૂથ હોય તો આમ સામ સામે ઝીલણીયો કીર્તન ઝીલણીયા કીર્તન ગાતા જાય. આવો અવસર આવ્યો રે કે તમને ભજવાનું
ત્યાં બીજી બાજુ ઉભા હોય ભક્તો એ કીર્તન ઉપાડે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મને પ્રગટ મળા મહારાજ રે. આ ભગવાન સ્વામિનારાયણની પરંપરા છે. શ્રીજી મહારાજે માત્ર કર્મયોગી નથી બનાવ્યા, વર્ક ઇઝ વર્કશીપ, કર્મ છે એ જ ભગવાનની પૂજા છે. કર્મની સાથે સાથે ભગવાનના સ્મરણનો સેતુ જોડી દે તો એ જ કર્મ સેવા બનીને મોક્ષનું સાધન બની જાય. સંતો ભક્તો આમ કીર્તનો ગાયો, તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે, શ્રી ઘનશ્યામ હરિ, હે રૂડી ચાલ જગત થી ન્યારી રે, શ્રી ઘનશ્યામ. રસ્તે જનારા ભાવિકોને પણ આ ભગવાન સ્વામિનારાયણનું મંદિર ખેંચી રહ્યું છે. શ્રીજી મહારાજે વરદાન આપેલું કે આ પાયામાં કોઈ એક પથ્થર નાખે, જેમ ગઢપુરનો પ્રસંગ છે એવી જ રીતે મહારાજ ગયા વડતાલના મંદિરમાં, વડતાલના મંદિર નિર્માણના સેવા યજ્ઞમાં કોઈ એક બે આહુતિ આપે, કોઈ એક નાનકડો પથ્થર નાખે તો એના એ નાનકડા સમર્પણથી એને અમે અમારું મોટું અક્ષરધામ અંતકાળે આપીશું. બાજુમાં મહુદા ગામ અને આ મહુદાના અજુભાઈ અમીન પાટીદાર અવાર નવાર પાયો ગળાતો હતો ત્યારે સેવામાં આવતા, ગાડાઓ ભરી ભરીને મુસ્લિમ લોકોને પણ ઘણી વાર સમજાવીને સેવામાં લાવતા. બધા ગામમાંથી આવતા હોય એટલે એક મુસ્લિમ બિરાદરને થયું કે આપ દરરોજ ગાડા ભરી ભરીને વડતાલ જાય છે, ચાલ ને આજે હું પણ જાઉં. ગાડામાં બેસી અમીન વજુ બાપા અમીન એમની સાથે વડતાલ આવ્યા. હરિભક્તો પરસ્પર વાતો કરતા હોય એટલે સાંભળ્યું કે ભગવાન સ્વામિનારાયણે વરદાન આપ્યું છે કે આ વડતાલ મંદિરમાં કોઈ પથ્થર નાખશે. કીધું બેઠા હશે, જોવા જ આવ્યા હતા એટલે કરવાનું તો કંઈ હોય નહીં. ઘણા ભક્તો જોવા જ આવતા હોય, ખાલી કરવાનું ન હોય, જોવા આવેલા બેઠેલા. એટલે કીધું કે ભાઈ તમે બેઠા છો તો એક પથ્થર ઉપાડીને પાયામાં નાખો, સેવા કરો આટલી. તો કે ના મારે કરવી નથી. તો કે ભગવાન સ્વામિનારાયણનું વરદાન છે, આ પાયામાં કોઈ પથ્થર નાખશે ને તો એને ભગવાન તેડવા આવશે, એને જન્નતમાં જગ્યા મળશે. મુસ્લિમ હતા. તો કે સારું, બધાએ કીધું એટલે એક પાણો લઈ અને ક્યાં નાખો, પાયામાં નાખો. પણ એ વડતાલ મંદિરના પાયામાં પથ્થર નાખ્યો ને ત્યારથી એનો કલ્યાણનો પાયો પાકો થઈ ગયો. અંતકાળ આવ્યો એ મુસ્લિમનો, આપ કોણ? બસ વડતાલ મંદિર કી નેવ મે આપને એક પથ્થર ડાલા થા, હમ ખુદા સ્વામિનારાયણ. તો ક્યા કરના, બસ અવિચલ અક્ષરધામ, હમ વહાં પર આપકો જગા દેગે, આઈએ હમારે ધામ મે. અને આમ કહીને ભગવાન સ્વામિનારાયણે અંતકાળે મુસ્લિમ બિરાદરનું બાવડું પકડી અને પોતાનું અવિચળ અક્ષરધામ એને આપ્યું. કેટલા માત્રથી? એક પથ્થર આ પાયામાં નાખો. આ મહુધાના આજુ બાપાએ ઘણી બધી મંદિરના પાયાની અને ચણતર વખતની સેવાઓ કરી. જેટલા મજૂરોને લઈને આવ્યા હોય એની જે કાંઈ પગાર ચૂકવણી હોય એ પણ અજુ બાપા પોતે પોતાની મિલકતમાંથી કરતા. એ વખતે પથ્થર ખંભાતથી આવતા, ઈંટો તો અહીંયા પાડતા પણ મોટા પથ્થરોની જરૂર પડે એ ખંભાતથી આવતા. અને બંદરથી આવે એટલે દાણ બહુ લાગતો, ઘણો ખર્ચ થઈ જતો. અને અજુ બાપાની સેવા મહારાજ જ્યારે પધારેલા ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું, ખર્ચા પાણીનું પૂછતા હોય મહારાજ,
ખંભાતથી પથ્થર લાવીએ છીએ ને, ટેક્સ ઘણો લાગે છે, કર બહુ મોટો છે. એટલે એ વખતે મહારાજે આ અજુ બાપા મહુધાના એને બોલાવ્યા. મહારાજ કે, અજુ ભગત, તમે ઘોડે બેસી બે માણસને લઈ અને ખંભાત નવાબ સાહેબ પાસે જાઓ, ત્યાં જઈ અને પથ્થરનું દાન માફ કરાવો. અજુ બાપાએ હાથ જોડ્યા, મહારાજ મારી સરકારમાં એટલી બધી પહોંચ છે, મને કોઈ ઓળખતું નથી, રાજમાં ઓળખાણ નથી. મહારાજ કહે, તમારે રાજમાં ઓળખાણ હોય કે ન હોય, અમારી ઓળખાણ તો છે ને. તો કે હા, તો એ લઈને જાઓ. હવે કઈ ખબર પડતી નહોતી રાજ કારોબાર કેમ થાય, કઈ રીતે કર માફી થાય, કઈ ખબર પડે નહીં. બસ મહારાજે કીધું એટલે ઘોડો લઈને નીકળી પડ્યા. બે માણસો સાથે હતા અને ખંભાત ગયા છે. પણ ખંભાત જતા હતા ને, ભગવાનને કરવું, તે રસ્તામાં ઘોડો ભડકો. શું થયું? ઘોડો ભડકો, ઘોડો પડ્યો ને, તે અજુભાઈ ઉપર બેઠેલા તો પડ્યા હેઠા અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું, પગ ભાંગી ગયો. હવે આ તો ભગવાનનું કાર્ય કરવા જતા હતા ને આવી રીતે વિઘ્ન આવ્યું. એટલે એ વખતે તુલસીદાસ કરીને વૈરાગી ઔષધ જાણતા હતા, વૈદ્ય પણ જાણતા હતા. એમને ગામ લોકો બોલાવી લાવ્યા કે આ સ્વામિનારાયણના કોઈ અનુયાયી છે અને આવી રીતે ઘોડેથી પડી ગયા છે, તમે આવો અને એની દવા કરો. અને એ ઔષધ કરનારા તુલસીદાસજી, મહાત્માજી, એ બીજા કોઈ નહીં પણ શ્રીજી મહારાજના ચક્રધરાનંદ કરીને સંત હતા. મહારાજના વર્તમાન બરાબર મહારાજ ફેરવતા, એટલે મહારાજની આજ્ઞા પાળી ન શકવાને લઈને પોતે જ એ મહારાજ પાસેથી નીકળી ગયેલા. તુલસીદાસજી વૈદ્ય આવ્યા, અજુ બાપાને વૈદુ કરવા લાગ્યા. આમ દવા મલમ લગાવતા જાય ને પૂછતા જાય, કામકાજે આવ્યા હતા? તો કે હા. શું કામકાજ હતું? અમારા ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં મોટું મંદિર કરે છે, ખંભાતથી પથ્થરો આવે છે, પણ ટેક્સ ઘણો બધો છે, એટલે કર માફી કરાવવા માટે હું ખંભાત જાઉં છું. હવે આ તુલસીદાસજી હતા એ ખંભાત નવાબ સાહેબના વૈદ્ય હતા. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પોતાનો રથ ઘોડાગાડી મોકલી અને આ તુલસીદાસજીને પોતાના મહેલમાં લાવતા અને ઘણો ઘનિષ્ઠ સંબંધ થઈ ગયેલો. સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળ્યું એટલે તુલસીદાસજીના અંતરમાં પ્રકાશ થયો. સંત હતા મહારાજ. તુલસીદાસજીએ પેલા અજુ બાપાને કીધું કે તમને આવડે છે કર માફી કેમ કરાવાય? બસ હું તો મારા ભગવાનની આજ્ઞાથી આવું છું, મને કાંઈ ખબર પડતી નથી. આ તુલસીદાસજી બાવાજીએ કહ્યું કે જો અજુભાઈ સાંભળો, તમે ભગવાન સ્વામિનારાયણને કહો કે તમારા પેલાના સંત ચક્રધરાનંદજી એને તમારા સંપ્રદાયમાં તમારી પાસે વળી સાધુ કરો, અને જો મહારાજ મને પાછો સાધુ કરે ને તો મારે નવાબ સાથે ઘનિષ્ઠ સંબંધ છે, હું ટેક્સ માફ કરાવી દઉં. અજુ બાપા કે, પણ અત્યારે તો હું ચાલી પણ શકું એમ નથી, હું કેમ જઈશ? પણ સાંભળો તુલસીદાસજી, હું તમને વચન આપું છું કે મારા ભગવાન સ્વામિનારાયણને હું પ્રાર્થના કરીશ અને શ્રીજી મહારાજ તમને ફરી વખત અંગીકાર કરશે, સ્વીકાર કરશે તમારો, એ હું તમને વચન આપું છું. તમે કર માફ કરાવી દો. સારું. અને આ બાજુ અજુ બાપાનું મલમ લગાવી અને પટ્ટી બાંધી સારા કર્યા પછી અજુભાઈને સાથે લઈ અને આ તુલસીદાસજી વૈરાગી
એ નવાબ સાહેબના મહેલમાં આવ્યા. સલામ ભરીને બેઠા તુલસીદાસજીએ નવાબ સાહેબને કહ્યું કે સાહેબ, આ અજુભાઈ છે, મહુધા ગામના મોટા પરગણાના પાટીદાર છે, 52 ગામના અમીન છે, વડતાલમાં ભગવાન લક્ષ્મીનારાયણ દેવનું મંદિર કરાવે છે અને આપણી પાસે પથ્થરનું દાન માફ કરાવવા માટે આવ્યા છે. અને તુલસીદાસજીએ નવાબ સાહેબને ખૂબ આગ્રહ કર્યો કે તો સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ છે, ભગવાનનો મહિમા કયો. અને વાત કરતા કરતા જે પથ્થર ઉપર ટેક્સ હતો એનો કર માફ કરાવ્યો અને આખો એ કર માફીનો પત્ર એ તુલસીદાસજીએ નવાબ સાહેબ પાસેથી લખાવી લીધો. પછી તુલસીદાસજીએ પેલા અજુભાઈને કીધું કે તમે મને વચન આપેલું કે સ્વામિનારાયણ ભગવાન મને અંગીકાર કરશે, તો હવે એ વચન પૂરું ક્યારે કરશો? અજુભાઈ કે ચાલો મારી સાથે જ. એટલે એ પણ સાથે આવ્યા અજુ બાપા અને તુલસીદાસજી વૈરાગી, અને શ્રીજી મહારાજની પાસે આવ્યા, દંડવટ કર્યા. એ વડતાલમાં જ મહારાજ બિરાજમાન હતા. મહારાજને આવીને દંડવટ કર્યા, મહારાજને હાથ જોડીને કીધું. મહારાજે કહ્યું કે બધું કાર્ય તો થઈ ગયું ને, અંતર્યામી હતા. મહારાજ સૌ સારાવાના થઈ ગયા છે આપના પ્રતાપથી, પણ મહારાજ હું એક બંધનમાં આવી ગયો છું. અજુ બાપાએ કીધું, મહારાજ કે તમને વળી શેનું બંધન? અજુભાઈ કહે, મહારાજ આપણામાંના એક સાધુ ચક્રધરાનંદ હતા, વર્તમાન કઠણ પડવાથી નીકળી ગયેલા, પણ તમારી પાસે આવવાની એમની ઈચ્છા છે, તમે એને સ્વીકારો, અને એમણે જ આપણો આ કર્માફ કરાવી દીધો છે. એટલે મહારાજ મનુષ્ય લીલા કરે, મહારાજ કે અમારે એમનું કાંઈ કામ નથી, અમે નથી રાખવાના, એને નીકળી શા માટે ગયા? હવે આ તો વચન આપીને આવેલા કે ગમે તેમ કરીને તમને હું મહારાજ પાસે રખાવીશ, મહારાજ તમને સ્વીકારશે. પણ મહારાજે તો ચોખ્ખી ના પાડી દીધી, અમારે જોઈતા જ નથી. અજુભાઈ હતા ને મહારાજની પાસે આવ્યા, મહારાજ મેં વચન આપ્યું છે, મારું મારે એને શું મોટું દેખાડવું, હું એને કહીને આવ્યો છું. મહારાજ કે અમે કહ્યું ને એમાં કઈ ફેર નહીં પડે, અમે નથી રાખવાના એને. અજુ બાપાએ પગે લાગ્યા, મહારાજને ચરણ સ્પર્શ કર્યો અને કીધું, લ્યો મહારાજ તો છેલ્લા જય સ્વામિનારાયણ. શું કીધું? હવે આપણને તમારે અમારે તમારે કઈ સંબંધ? મહારાજ કે નહીં નહીં, ઉભા રહ્યો અજુ બાપા, ઉભા રહ્યો, બોલાવો ક્યાં છે ચક્રધરાનંદ. અને તુલસીદાસજી આવ્યા, ધફો ધફે શ્રીજી મહારાજના ચરણમાં પડીને દંડવટ કર્યા. મહારાજ મારી ભૂલ થઈ ગઈ, પ્રભુ તમે તો અધમ ઉદાહરણ છો, ભક્ત વત્સલ છો, કરુણા સિંધુ છો, મારો સ્વીકાર કરો, અંગીકાર કરો. અને મહારાજે બાવડું પકડી અને વળી ચક્રધરાનંદજીને પોતાના મંડળમાં લીધા. ખંભાત હતા ત્યારે પોતે વૈદું કરતા અને 20,000 રૂપિયા એ જમાનામાં પોતે ભેગા કરી રાખેલા, અને પોટલી લઈ અને પોતે આવેલા દર્શન કરવા માટે. મહારાજને કીધું કે મહારાજ આ પોટલી ઘણો સમય સુધી મેં ઘણાના ઉપચારો કર્યા છે, એમાંથી જે કમાણી થઈ છે એ આ કમાણી ભેગી કરીને 20,000 આ લઈને આવ્યો છું. પોટલી મહારાજના ચરણમાં મૂકી, મહારાજ આજથી હું તમારો અને આ મારી મિલકત, પ્રભુ આ તમારી વાપરો મંદિરના કામમાં. ખૂબ રાજી થયા. મહારાજ કે નામ શું રાખશું? મહારાજ કે હતું 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 એનું એ રાખીએ. વળી પાછા ચક્રધરાનંદ સ્વામી તરીકે મહારાજે તુલસીદાસજી વૈરાગીને સ્વીકારી લીધા. સેવા કરે તો એની ઉપર મહારાજનો રાજી થઈ રાજીપો થાય, કર માફી કરાવી તો મહારાજે પોતે સ્વીકાર્યા. એક નાનકડી સેવા એ પણ મહારાજને
એકવાર મહારાજ વડતાલ આવતા હતા સમયામાં, હરિભક્તોના સંઘ પણ આ બાજુ વડતાલ આવતા હોય એટલે એ વખતે ગરડેથી નીકળતા ખારાપાટમાં એક ગામ આવ્યું. બધા કીર્તનો ધૂન, બધા હરિભક્તો કીર્તન ભક્તિ ધૂન કરતા આવતા હોય એટલે કોઈ ભાવિકે પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? એ અમારા ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં મોટો સમયો કરે છે, મંદિરનું કામકાજ ચાલે છે એટલે ત્યાં ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. એટલે પટેલે પૂછ્યું કે સ્વામિનારાયણ એ ભગવાન છે? તો કે હા, હજારો અનુયાયીઓ સેંકડો સંતો એમની સેવા કરે છે, એમને ભજે છે, સેવે છે. એટલે પટેલે હરિભક્તોને કહ્યું કે લ્યો અમારા 10 રૂપિયા છે, જો એ ભગવાન કહેવાતા હોય તો એની સેવામાં વાપરજો. કોઈ હરિભગતને 10 રૂપિયા આપ્યા અને સંઘ ચાલતો 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 વડતાલ આવ્યો. પણ હવે સંઘમાં તો કેટલાય કાર્યક્રમો હોય, શ્રીજી મહારાજના દર્શન કરવામાં સાધુના સમાગમ કરવામાં એટલા વ્યસ્ત થઈ ગયા, પેલા 10 રૂપિયા હતા ને એ શ્રીજી મહારાજને દેવાના ભૂલાઈ ગયા. સમયો પૂરો કરીને હરિભક્તો જતા હતા ને એ વખતે મહારાજે પેલા ભગતને બોલાવ્યા. મહારાજ કે ઓલા 10 રૂપિયા પટેલે આપ્યા છે એ અમને દેવા નથી? અરે મહારાજે તો ભૂલાઈ જ ગયું. મહારાજ કે લાવો. બાજુમાં બ્રહ્માનંદ સ્વામી બેઠેલા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આટલા બધા લોભિયા થોડું થવાય, 10 રૂપિયાને તમે સામેથી માગો, તમે માગો એ સારું ના લાગે. મહારાજ કે સ્વામી અમે એટલા માટે માગીએ છીએ કે એણે અમને ભાવથી આ 10 રૂપિયા આપ્યા છે, ખરે સમયે જ્યારે એને જરૂર પડશે ત્યારે આની ચૂકવણી કરવા માટે અમારે જવું પડશે. મહારાજ કે 6 મહિના પછી એ પટેલને કોઢ નીકળવાનો છે શરીરે, અને મરવા માટે કોઢ નીકળે એટલે પછી જીવીને શું કામ છે? મરવા માટે ગાડું જોડીને સમુદ્ર કાંઠે જશે, અને 6 મહિના પછી થયું પણ એવું એને કોઢ નીકળો અને આત્મહત્યા કરવા માટે પોતે ગાડું લઈને સમુદ્ર કાંઠે જતા હતા, અને એ વખતે બ્રાહ્મણનું રૂપ લઈ અને ભગવાન સ્વામિનારાયણ એવા બાવડું પકડી અને મહારાજે એને ઉગારી લીધા. તમે કોણ? તો કે તમે 10 રૂપિયા જેને આપેલા ને ભગવાન સ્વામિનારાયણ છીએ. તમે અમને 10 રૂપિયા આપ્યા હતા અને આજે અમે અમારા સ્વરૂપનો નિશ્ચય કરાવવા અને તમારા જીવનની રક્ષા કરવા માટે આજે અમે તમારી પાસે આવ્યા છીએ. ભગવાનના દરબારમાં આપેલો 1 રૂપિયો 1 પૈસો એ પણ બહુ મોટા ફળને આપનારો હોય છે, અને એટલા માટે સંતો કહેતા કે આ સંપ્રદાય એ તો રૂપિયાનો વેપાર અને લાખોનો નફો એવું છે. ત્યારે આ વડતાલ મંદિરના પાયા એમાં જે જે ભક્તોએ સેવા કરી, આપણે ઘણા પ્રસંગો સાંભળ્યા, એ બધા જ ભક્તો એને મહારાજે ખૂબ સુખિયા કર્યા. એને જ્યારે જરૂર પડી, મંદિરમાં સેવા કરનારા ભક્તોને મહારાજે જ્યારે જ્યારે એના જીવનમાં જરૂર પડી ને ત્યારે એની રક્ષામાં ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત ઉભા રહ્યા છે. ત્યારે વાલા ભક્તજનો, આ મંદિરના અવિચળ પાયા પુરાયા એની કથાઓ આપણે સાંભળી. જય સ્વામિનારાયણ.